રામભાઈ ઠેબાભાઈને આંકડેસ ઓગણીસથી તપાસતા તેઓ જણાવે છે કે ફરિયાદીની સાસુ લાખીબેન તેની સગી બેન છે અને તેઓ લાખીબેનના ઘરે ગયેલા હતા તે સમયે ગણપતિ બાપાના મંદિર આગળ રાત્રે દસેક વાગ્યે દેકારો થતા તેમણે બહાર નીકળીને જોયું તો અંધારું હોવાના કારણે કાંઈ જોવા મળેલ નહીં અને તે બાદ તેઓ તેમના ઘરે જતા રહેલા હતા તેમજ તેમને બનાવ અંગે એવું જાણવા મળેલ કે ફરિયાદીને કોઈની સાથે સામાન્ય બોલાચાલી થયેલ હતી એટલે કે બનાવ નજરે જોનાર આ શાહેદ ફરિયાદ પક્ષને સમર્થનકારી હકીકત જણાવતા નથી ફૂલસ્ટોપ તે જ રીતે ફરિયાદી દ્વારા આ બનાવની જાણ જે સૌ પ્રથમ ગોવિંદભાઈને કરાયેલ અને જેઓ તેને સિવિલ હોસ્પિટલે લઈ ગયેલા તેમને ફરિયાદ પક્ષે આંકડેસ પચીસથી તપાસતા તેમણે પણ ફરિયાદ પક્ષની હકીકતને કે તેમણે બનાવ નજરે જોયેલ હોય તેવી કોઈ હકીકત જણાવતા નથી ફૂલસ્ટોપ આમ ફરિયાદ પક્ષે જેને બ બનાવ નજરે જોનાર સાહેદ તરીકે દર્શાવેલા છે તે બંને શાહેદો પણ ફરિયાદ પક્ષને સમર્થન આપતા નથી ફૂલસ્ટોપ તે જ રીતે શાહેદ લાખીબેન પરબતભાઈ કે જે ફરિયાદીના સાસુ છે તથા રાજાભાઈ પરબતભાઈ કે જે ફરિયાદીના પતિ છે તેઓ પણ બોલાચાલીનો અવાજ સાંભળી સ્થળ પર પહોંચેલ તેમને અનુક્રમે આ દેશ ચોવીસ તથા ત્રીસથી તપાસતા તેમણે પણ ફરિયાદીને માત્ર આરોપીઓ સાથે બોલાચાલી થયેલ તે સિવાય બીજું કાંઈ બનેલ નથી તેમ જણાવે છે આમ ફરિયાદ પક્ષે ફરિયાદી સહિતના કોઈપણ સાહેદો ફરિયાદ પક્ષના કેસની હકીકતને સમર્થન આપતા નથી પેરા ફરિયાદ પક્ષે જ્યારે ફરિયાદી સહિતના કોઈ પણ સાહેદો ફરિયાદ પક્ષના કેસની હકીકતને સમર્થન આપતા ન હોય તેમજ આ ફરિયાદ જે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડીઓ નંબર આડત્રીસ સુડતાલીસ ઓબ્લિક ઓગણીસનો મેસેજ આંકડેસ ત્રેપન મુજબનો દવાખાના પોલીસ ચોકી અધિકારી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને મોકલતા તે આધારે પીએસઆઈ કે બી લાલકાની આંક ડેસ આડત્રીસની જુબાની મુજબ તેઓ સિવિલ હોસ્પિટલે જૂનાગઢ ગયેલ અને તેમણે જે ફરિયાદ લીધેલ તે પીએસઓ જુલેખાબેન ઇબ્રાહીમભાઈ સમક્ષ નોંધાવવા આવતા તેમણે આઈપીસી કલમ ત્રણસો ચોપન મુજબની રજિસ્ટર કરેલ ફરિયાદી દ્વારા જે આ દેશ બાવીસની ફરિયાદ અપાયેલ છે તે જોવામાં આવે તો આરોપીઓએ તેને જાહેરમાં ગાળો આપેલ હોય કે તેણી અનુસૂચિત જાતિની હોય તે હકીકતથી તેઓ માહિતગાર હોય અને તેણીને જાતીય આધારિત અપમાનિત કરેલ હોય તેવી કોઈ હકીકત જાહેર કરેલ નથી તેમજ આ ગુનાની તપાસ જે પ્રથમ જે એ કછોટને તેમની આંકડેસ અડતાલીસની જુબાની મુજબ પીએસઓ દ્વારા સોંપાયેલ અને તેમની સમક્ષ ફરિયાદીએ વિશેષ નિવેદનમાં તેણી દલિત હોવાનું જાહેર કરેલ